સુરત ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીને સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું, જેમાં બે આરોપીએ 23થી વધુ બાઇક ચોરી કરી સૌરાષ્ટ્રમાં વેચી હતી. ઓએલએક્સ પરથી વેચાણ કરતા વાહનને આરસી બુકની ડુપ્લિકેટ કરીને વાહનો ચોરી કરી વેચતા હતા, જે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીની સઘન પૂછતાછ કરતા બંને આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હતી, જે સંદર્ભે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીની 23 બાઇક કબજે કરવામાં આવી હતી, સાથે જ 21 જેટલી ડુપ્લિકેટ આરસી બુક, કટર અને 5 માસ્ટર કીના ઝુમખા કબજે કરવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં થઈ રહી બાઇક ચોરીનો અંકુશ લાવવા માટે ક્રાઇમ મેપિંગ દ્વારા એવી બાતમી મળી કે બે માણસો રિકેશ કુમાર રમેશભાઈ માંગરોલિયા અને દિવ્યેશ મધુભાઈ પટોલિયા અહીંથી બાઇક ચોરી કરીને સૌરાષ્ટ્ર બાજુ વેચે છે. અને આ લોકો પહેલાં ઓએલએક્સ ઉપર જો બાઇક વેચતા હોય અને એની જો નંબર પ્લેટ છે આ જાણી લે છે, અને એક આરસી બુક પણ ઓએલએક્સ પર ઉદાહરણ લોકો મૂકતા હોય છે કે ભાઈ આ બાઇક ચોરીની નથી, ખરેખર એની માલકીની છે. તો એવી ડાઉનલોડ કરીને ઓએલએક્સ પાસેથી ડુપ્લિકેટ આરસી બુક આ ચોરીની બાઇકની બનાવતા હોય.